વધુ એક મહત્વના સમાચાર, વડોદરામાં ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ, ઘર આંગણેથી ગાય પકડી હોવાનો પશુપાલકોનો આક્ષેપ. રખડતા ઢોર પર અંકુશ મેળવવા વડોદરામાં તંત્રએ કમર કસી છે. જોકે આ દરમિયાન પશુપાલકો સાથે ઘર્ષણની ઘટનાઓ પણ બને છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના માર્ગો પર રખડતા પશુઓ ઉપર અંકુશ લાવવા માટે 3 શિફ્ટમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં શહેરના અનેકવિધ વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ફતેપુરા કુંભારવાડામાં રખડતા પશુઓ પકડવા ગયેલી ઢોર પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું. પશુપાલકોએ ઘર આંગણેથી ગાય પકડી હોવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો. જોકે ઢોર પાર્ટીએ આક્ષેપોને ફગાવી કાયદેસર રીતે ગાય પકડી હોવાનો બચાવ કર્યો. ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોરોને પકડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં ફરી રહી હતી. ઢોર પાર્ટી રખડતી ગાયો પકડવા માટે આવી હોવાની જાણ સ્થાનિક પશુપાલકોને થતાં પશુપાલકો પોતાની ગાયોને ઢોર પાર્ટીથી બચાવવા માટે એલર્ટ થઈ ગયા હતા અને પોતાની ગાયોને રોડ ઉપરથી સલામત સ્થળે મૂકી આવ્યા હતા. પશુપાલકો પોતાની ગાયોને ઢોર ડબ્બામાં પુરાતી બચાવવા માટે સતત ઢોર પાર્ટીની આસપાસ ફરી રહ્યા હતા. આ દરમિયાન ઢોર પાર્ટી દ્વારા ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં કચરા પેટી પાસે રખડતી ગાયને પકડી ઢોર ડબ્બામાં પૂરી રહી હતી. જોકે ગાય પકડાયા બાદ પશુપાલકોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ગાયના માલિકે આક્ષેપ કરતા જણાવ્યું કે ઘર આંગણેથી તેમનું ઢોર પકડવામાં આવ્યું છે. ગાયના માલિક દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સ્થાનિક પશુપાલકોએ પણ તેની મદદે આવી ગયા હતા અને ઢોર પાર્ટીની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. નકલી પનીરથી ચેતજો. રાજકોટ બાદ સુરતમાં પણ આરોગ્ય વિભાગના દરોડા, 8 ઝોનમાં તંત્રની તવાઈ. પહેલા રાજકોટ, હવે સુરતમાં પણ પનીરમાં ભેળસેળ થતી હોવાનું ખુલ્યું. પનીરમાં ભેળસેળ સહિતનું નકલી વેચાણ થયા હોવાની વિગતો સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. ગતરોજ ખાતેથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈને સુરત આરોગ્ય વિભાગ એક્ટિવ થયું. સુરતના 8 ઝોનમાં 18 જગ્યા પર દરોડા પાડી જે જગ્યા પર પનીર વેચાય છે તે નકલી કે ભેળસેળવાળું છે કે નહીં તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરાઈ. તંત્રની આ કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટનો વેપાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. એક દિવસ પહેલા જ રાજકોટમાં મોટા પાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. હજારો કિલો આ નકલી પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવતાની સાથે જ સુરત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સુરતના 8 જેટલા ઝોનમાં 18 જેટલી ટીમો બનાવીને પ્રોડક્ટનું વેચાણ કરતા હોય તેવા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. આ તમામ પનીરના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો પનીર નકલી અથવા ભીલસેલવાળું હશે તો દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ ફરકારવામાં આવશે. લગ્નમાં ગરબા રમીને ઘરે પહોંચેલા 36 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત. રાજકોટમાં બનેલી ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું. રાજકોટમાં વધુ એક ઘટના બની છે કે જેમાં રાસ ગરબા રમ્યા પછી ઘરે પહોંચેલા યુવકનું હાર્ટએટેકના કારણે મોત થઈ ગયું. રમતા રમતા કે ડાન્સ કરતી વખતે હૃદયની કાર્યક્ષમતા પર વધારે ભારણ આવવાથી યુવાનને હાર્ટએટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક યુવકનું દાંડિયારાસ રમ્યા બાદ મોત થયું છે. રાજકોટ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી સોસાયટીમાં હાર્ટએટેકના કારણે આશાસ્પદ 36 વર્ષના યુવાનનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ યુવક દાંડિયારસ રમીને ઘરે આવ્યો હતો અને તે બાદ અમિતને પોતાના ઘરે હાર્ટએટેક આવ્યો, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. માલવીયાનગર પોલીસ દ્વારા ઘટના સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતકના 3 ભાઈ અને 1 બહેનમાં નાનો હતો, તેમજ સંતાનમાં તેને એક દીકરો પણ છે. મૃતક યુવક સોની કામની ડાય બનાવવાનું કામ કરતો હોવાની માહિતી મળી રહી છે. આ અગાઉ પણ રાજ્યમાં ક્રિકેટ રમ્યા બાદ વાતો કરતા કરતા અને નાસ્તા પણ યુવકોના મોત નિપજી ચૂક્યા છે. સુરેન્દ્રનગરથી જુગારનો અખાડો ઝડપાયો. સોકા ગામે ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી અને લાખો રૂપિયા ઝડપી લીધા. સુરેન્દ્રનગરમાં લીમડીના સોકા ગામની સીમમાં જુગારનો આખો અખાડો ઝડપાયો. સોકા ગામે ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી અને 38 જુગારીઓને 28.77 લાખના મુદ્દામાલ સાથે ઉઠાવી લીધા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં મસ મોટું જુગારધામ ઝડપાતા ચેકચાર મચી જવા પામી છે, જેમાં કુલ 40 જુગારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરજ પર બેદરકારી રાખનાર પોલીસ કર્મચારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી. જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે પગલાં ન ભરતા જિલ્લા પોલીસ વડાએ 1 PSI સહિત 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ભર ઉનાળે વરસાદથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ, પરંતુ નવા નીર આવતા સાવજોને રાહત થઈ. સાવરકુંડલા નજીક સિંહ સિંહણ પાણી પીવા પહોંચ્યા.
अमरेली जिल्लाना सावरकुंडला तालुकामां धोधमार वरसाद पड़वाने कारणे चारे तरफ पाणी भराया छे। सावरकुंडलाना आतसंग गाममां अंधराधार वरसाद खाबकता नदी नाळा नेवड़ा छलकाई उठता पाणीना धोध चाली रह्या छे। जो के भर उनाळे नदी नाळा छलकाता जंगलना प्राणीओने गरमीथी मोटी राहत थई। आ दरमियान सावरकुंडलाना आतसंग गाममां अनोखा दृश्यो जोवा मळ्या। पाणीनी शोधमां अहीं सिंह अने सिंहण आवी पहोंच्या। सिंह सिंहण एक साथ पानी पीवा माटे पहुंचा था अने आ अद्भुत दृश्य स्थानिक लोकोए मोबाइल में कैद करता वीडियो हाल सोशल मीडिया पर वायरल थई रह्यो छे। आ विस्तार में पानी भराता सिंहों ने मोटी राहत मिली है जेना कारण सिंहों सतत अहीं पानी पीवा माटे अवन जवन करी रह्या छे। उनाळानी ऋतु समये सिंहों सौथी वधु पानीनी तरस छिपावा माटे चारे तरफ भटकता होय छे। जो कि आ वखते समग्र उनाळा दरमियान वरसाद पड़ता सिंहों ने राहत मिली। महत्वनुं छे के आतसंग गाम सावरकुंडला तालुकानुं छेल्लुं छेवाड़ानुं गाम छे। અહીં ખાંભા રાજુલા સાવરકુંડલા ત્રણેય રેન્જનો બોર્ડર એરિયા છે। સિંહો સહિત વન્ય પ્રાણીનો વસવાટ પણ વધારે છે જેના કારણે સિંહો અવરજવર કરતા હોય છે અને અહીં સૌથી વધારે ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે સિંહો અહીં વધુ રહેવા માટે પસંદ કરી રહ્યા છે। નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ અને તાપીના છેવાડાના ગામો પાણી માટે તરસી રહ્યા છે। કાળી મજૂરી કર્યા બાદ પણ મહિલાઓ પાણી માટે કલાકો લાઇનમાં ઉભી રહેવા મજબૂર બની। ભર ઉનાળે માથે બેડા લઈને પાણી મેળવવા મહિલાઓ આમથી તેમ ભટકતી દેખાય। તાપીના છેવાડાના બોરકચ્છ ગામના આ ચિંતાજનક દ્રશ્યો છે। અહીંના લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો મુકાયા પરંતુ તેમાં અત્યાર સુધી એક ટીપું પણ પાણી નથી આવ્યું જેને લઈને નળ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું સાબિત થયું છે। અંદાજે 1000ની વસ્તી ધરાવતા ગામમાં લોકો પાણી માટે પરેશાન થયા છે। ડોલવણ તાલુકાના બોરકચ્છમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની મોટી મોટી ટાંકીઓ ઊભી કરવામાં આવી છે જેમાં આડેધડ પાઇપલાઇનો પણ નાખવામાં આવી છે પરંતુ તંત્ર તેમાં પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે। પીવાના પાણી માટે મહિલાઓને 1 કિલોમીટરથી દૂર જંગલમાં પાણી ભરવા માટે જવું પડે છે। અંદાજે 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં બોરના તળિયા પણ ઊંડા જતા હેન્ડપંપ પર બિન ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે। ગામમાં અનેક જગ્યાએ બોર કરવા છતાં બોરમાં પાણી જ લાગતું ન હોય ગામ લોકોએ પાણી માટે ભારે વલખા મારવા પડે છે। પાણીની તંગી અંગે સ્થાનિકોએ સરકારને રજૂઆત કરવા છતાં તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ક્રિકેટ માર્કશીટનું મોટું કૌભાંડ દ્વારકાના સલાયામાં ઝડપાયું, 66 માર્કશીટ પણ પકડાય। દ્વારકા જિલ્લાના સલાયામાં ડુપ્લિકેટ માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું। વહાણના નાવિક તરીકેની નોકરી મેળવવા માટે જરૂરી STCW મેળવવા ધોરણ 10ની નકલી માર્કશીટ બનાવવામાં આવી હતી જેની બાતમી મળતા દ્વારકા SOGએ સલાયાના અજીમ અકબર કુંગડા પાસે 66 જેટલી માર્કશીટ સીટ ઝડપી હતી। SOGએ તમામ માર્કશીટની ખરાઈ કરવા ગાંધીનગર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરીને મોકલી હતી અને તે તમામ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવતા ડુપ્લિકેટ માર્કશીટના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। ત્યારબાદ SOGએ કમ્પ્યુટર અને કલર પ્રિન્ટર સાથે આરોપીને ઝડપી પાડ્યો તેમજ આ કૌભાંડના માસ્ટર માઇન્ડ MP સિંઘે જે રવાના ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના સંચાલક છે તેઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એરપોર્ટ જેવી જ સુવિધાના દાવા વચ્ચે અમદાવાદના બસપોર્ટના કેટલાક એકમો ખસ્તા હાલતમાં જોવા મળ્યા, અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। અમદાવાદ ગીતા મંદિર બસપોર્ટના વેઇટિંગ રૂમના હાલ બેહાલ જોવા મળ્યા। એક સમયે એવો દાવો હતો કે એરપોર્ટ જેવી સુવિધા બસપોર્ટ પર આપવામાં આવી છે પરંતુ જે દ્રશ્યોમાં સામે આવ્યા એ તમામ દાવાની પોકળ સાબિત કરી રહ્યા છે। ડિલક્સ વેઇટિંગ રૂમના દ્રશ્યો જુઓ, પ્રવાસીઓ 2 મિનિટ પણ અહીં ઊભા ન રહી શકે એવી હાલત છે। છતમાં પોપડા પડવાના વાંખે લટકતા દેખાઈ રહ્યા છે, આટલું જ નહીં છતમાંથી પાણી ટપકી રહ્યું છે। કહેવા માટે આ ડિલક્સ વેઇટિંગ રૂમ છે પરંતુ અહીં એસીની સુવિધા જ નથી। ન્યૂઝ 18 ગુજરાતીએ બસપોર્ટના વેઇટિંગ રૂમ અંગે અહેવાલ દર્શાવ્યા બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા। બિસ્માર વેઇટિંગ રૂમમાં કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી, બિસ્માર છતના રિપેરિંગનું કામ પણ તાત્કાલિક શરૂ કરાયું, મુસાફરોને બેસવા બાકડાની સફાઈ કરવામાં આવી, બસપોર્ટના વેઇટિંગ રૂમની વાસ્તવિકતા બતાવ્યા બાદ તંત્રને ભાન આવ્યું। જીરામાં આગ જરતી તેજીથી ખેડૂતો ખુશખુશાલ, હજુ પણ વધી શકે છે ભાવ। છેલ્લા કેટલાક મહિનાઓથી જીરું પકવતા ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે। જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ધરતીપુત્રો ખુશખુશાલ, એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરામાં તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાનો ઐતિહાસિક ભાવ 9,005 રૂપિયા પડ્યો। ગત વર્ષે જે જીરાનો ભાવ મણ દીઠ 4,000 થી 5,000 રૂપિયા બોલાઈ રહ્યો હતો તે જીરાનો ભાવ આ વખતે 9,000 મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી।
આ વર્ષે એક તરફ કમોસમી વરસાદ થતા ઓછું ઉત્પાદન થયું, ત્યાં બીજી તરફ એક્સપોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી હોવાથી જીરાના ભાવમાં તેજી જોવા મળી રહી છે। હાલમાં ઉંઝામાંથી ચાઇના સહિત અનેક દેશોમાં જીરું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। હાલમાં જીરાનો રેગ્યુલર ભાવ 8,000 થી 8,500 સુધી બોલાઈ રહ્યો છે, જ્યારે હાલમાં રોજની 10,000 થી 12,000ની બોરી જીરાની આવક યાર્ડમાં નોંધાઈ રહી છે। ઘાસચારાની શોધમાં કચ્છના પશુપાલકો ઢોર લઈને આવી ચડ્યા। સૌરાષ્ટ્રમાં ચોમાસું શરૂ થયું ત્યાં સુધી નાક્ષધામાં એક કહેવત છે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત અને કચડો બારે માસ। પરંતુ કચ્છના માલધારીઓ માટે કચડો બારે માસ નથી હોતો, કેમ કે ઉનાળા દરમિયાન તેઓના માલ ઢોરને લઈને અન્ય સ્થળોએ પડાવ નાખવા પડે છે। છેલ્લા કેટલાય સમયથી અડધો શિયાળો પૂર્ણ થતાં જ કચ્છના માલધારીઓ પોતાના ઢોર ઢાકરને લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલી નીકળે છે, તેમજ ચોમાસું શરૂ થયા બાદ પોતાના વતન પરત ફરે છે। આ વખતે રાજકોટ જિલ્લાના જુદા જુદા ગામ ખાતે 600 થી વધુ ઢોર ઢાકર સાથે કચ્છના માલધારીઓએ પડાવ નાખ્યો છે। માલધારીઓનું કહેવું છે કે અડધો શિયાળો જતા તેઓ ઘાસચારાની શોધમાં પોતાના ઢોરને લઈ રાજકોટ તરફ આવવા નીકળે છે। અત્યારે અંદાજિત 1.5 થી 2 મહિનાની મુસાફરી બાદ તેઓ રાજકોટના ન્યારા, રતનપર સહિતના ગામ ખાતે પડાવ નાખ્યો છે, તો બીજી તરફ માલધારીઓએ ઘાસચારા માટે તેમજ ખોળ માટે દાતાઓ તેમજ તંત્રને અપીલ પણ કરી છે। માલધારીઓના જણાવ્યા પ્રમાણે એક ગાય પાછળ રોજના ખર્ચની સરખામણીએ દૂધની આવક ઓછી મળે છે, જેથી માલધારીઓ ઉનાળા દરમિયાન અન્ય સ્થાનોએ ઢોરને લઈને પડાવ નાખે છે। જૂનાગઢમાં જીસીબીમાં બેસીને વરરાજા પરણવા પહોંચ્યા, વરઘોડો જોવા આખું ગામ ઉમટ્યું। સામાન્ય રીતે ઘોડા પર કે બગીચામાં વરરાજાનો વરઘોડો નીકળતો હોય છે, પરંતુ જૂનાગઢના ઇટાળી ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અનોખું આકર્ષણ જોવા મળ્યું। આ લગ્નમાં વરરાજા જીસીબીમાં બેસીને પરણવા આવ્યા। વરરાજાનો આ અનોખો વરઘોડો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જીસીબીને કોઈ બગીની માફક શણગારવામાં આવ્યું હતું, વિવિધ લાઇટોથી જીસીબી ચમકી રહ્યું હતું। જીસીબીમાં વરઘોડો નીકળતા આખું ગામ જોવા માટે આવ્યું હતું। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વરરાજા જીસીબી પર સવાર છે અને આસપાસ લોકો લગ્નના ઉત્સાહમાં છે। જીસીબીને દુલ્હનની જેમ શણગારાયું છે। વરરાજા પણ વટમાં છે કે જીસીબીમાં બેસીને વરઘોડો કાઢ્યો। યુરોપિયન દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી મુશ્કેલી આવી પડી। હીરા ઉદ્યોગ પર આવી પડ્યું નવું સંકટ। બેલ્જિયમમાં રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો, જેથી સુરતમાં હીરા ઉદ્યોગને પડી શકે છે મોટી અસર। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ તેની અસર ધીરે ધીરે દેખાઈ રહી છે। અમેરિકાના દબાણને કારણે બેલ્જિયમ સરકાર દ્વારા હવે રશિયન હીરા પર પ્રતિબંધ મુકાયો છે, જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ટ્રેડિંગનું હબ ગણાતા બેલ્જિયમ એન્ટવર્પ ખાતે જ રશિયાના હીરા પ્રવેશ નહીં કરે તેની અસર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોને થશે। અમેરિકા સહિત અનેક પશ્ચિમ દેશો દ્વારા અચાનક કરવામાં આવેલા પ્રતિબંધથી હીરા ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે। જો કે આ નિર્ણય તાત્કાલિક અમલમાં નહીં આવે, પરંતુ હાલ હીરાના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। વિશ્વમાં 90% હીરા ભારતમાં પોલિશિંગ અને કટ કરવામાં આવે છે। રફ હીરાને પોલિશિંગ માટે ગુજરાતમાં મોકલવામાં આવે છે। બેલ્જિયમ સરકારે કરેલા નિર્ણયની જાણ સુરત અને મુંબઈના વેપારી મંડળને કરવામાં આવી છે। અચાનક કરેલા પ્રતિબંધથી સુરત અને મુંબઈના રત્નકલાકારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે।